નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ ઉપર. ને હું છું ગૌરવ રાણીંગા. મિત્રો, ગઈ અપડેટ આપણે જે 2023ના ચોમાસાની એક ખાસ અપડેટ આપી હતી ઓલ નીનો અને આયોડીના આધારે, તેમાં આપણે જણાવ્યું હતું કે કઈ રીતે 2023ના ચોમાસું આવતા સુધીમાં અત્યારે જે લા નીનાની પરિસ્થિતિઓ છે તે ન્યુટ્રલ થઈ અને ત્યારબાદ ઓલ નીનો તરફ જઈ શકે છે. તો તેને લઈને વધુ એક ખાસ અપડેટ આવી ગઈ છે, વધુ ડેટા આવી ગયા છે, તો તેની વાત આજે કરવાની છે. જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય, પહેલીવાર વિડીયો જોવે છે, તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન દબાવી દેજો. મિત્રો, ઓલ નીનોને લઈને મોટી અપડેટ આવી ગઈ છે અને આ વખતે એમાં થોડો ફેરફાર દેખાયો છે. અને હવે એક વાત ફાઇનલ થઈ ગઈ છે કે 2023ના ચોમાસા ઉપર ઓલ નીનોની થોડી તો થોડી પણ અસર તો રહેવાની જ છે. કારણ કે ઓલ નીનો લા નીનામાંથી ઓલ નીનો બનવાની જે ગતિ છે તે અત્યારે જે અપડેટ આવી છે તેમાં વધતી જોવામાં આવી છે. અત્યારે હજુ પણ લા નીનાની સ્થિતિઓ પ્રવર્તી રહી છે અને આગળ ફેબ્રુઆરી માર્ચ મહિના સુધીમાં સંપૂર્ણ ન્યુટ્રલ એટલે કે તટસ્થ થઈ જશે. ત્યારબાદ ઝડપથી જે પેસિફિકનું નીનો 3.4 રિજિયન હોય છે, જેનું તાપમાન ઓલ નીનોની સ્થિતિ લા નીનોની સ્થિતિ માટે ગણવામાં આવે છે, ગણતરીમાં લેવામાં આવે છે, ત્યાંનું તાપમાન ઝડપથી વધી શકે તેવી અત્યારે એક ફોરકાસ્ટ આવી ગયું છે. તો મે મહિનોનો અંત અને જૂન મહિનાની શરૂઆત એટલે કે આપણું જે ચોમાસું શરૂ થવાનું હોય છે એ વખતમાં જ જે લા નીનામાંથી ઓલ નીનો બનવાનું જે થ્રેશોલ્ડ હોય છે 0.8 સેલ્સિયસ તાપમાન નોર્મલ કરતાં ઊંચું જાય તો ઓલ નીનો બને. તે 0.8 સેલ્સિયસ તાપમાન નોર્મલ કરતાં એટલું ઊંચું જઈ શકે છે જૂન મહિનાની શરૂઆત સુધીમાં અને ત્યારબાદ પણ ઝડપથી આગળ વધવાનું ચાલુ રહી શકે. એટલે કે જૂન જુલાઈ મહિના સુધીમાં લગભગ ઓલ નીનો સ્થાપિત થઈ જશે અને તેની જે મટીરિયોલોજીકલ એટલે કે વાતાવરણની અસરો છે તે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં શરૂ પણ થઈ જશે. જો અત્યારે આ રીતનું જે ફોરકાસ્ટ બતાવેલું છે તે રીતનું થશે તો મિત્રો, આ એક લાંબા ગાળાના ફોરકાસ્ટ હોય છે જેમાં થોડું આગળ પાછળ થોડો ફેરફાર થવાની શક્યતાઓ આગળ હોય જ છે. પરંતુ આપણે જે 2023ના ચોમાસાની જે સ્થિતિઓ ઉપર નજર રાખી રહ્યા છીએ, જે આગોતરા એંધાણ આપી રહ્યા છીએ, તેમાં આ ઓલ નીનોની સ્થિતિ જાણવી ખૂબ જ જરૂરી રહેશે. તો હાલમાં આપણે એટલું કહી શકીએ કે 2023ના ચોમાસાના પાછલા જે ગાળો હશે, જે બીજો ભાગ હશે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનો, તેમાં ઓલ નીનોની અસર થવાની શક્યતાઓ હાલ ગણી શકાય. પરંતુ કેટલી શું રીતની અસર થશે તે જેમ જેમ આગળ જતું જશે તેમ તેમ ક્લિયર થતું જશે. અને તેની સાથે આયોડીની અપડેટ પણ આવી ગઈ છે. તો આયોડી ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ થવા તરફ જઈ રહ્યો છે 2023ના ચોમાસામાં. એટલે કે આયોડી પોઝિટિવ હોવાની સૌથી વધુ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, જે આપણા માટે એક સારી બાબત પણ ગણી શકાય. તો ઓલ નીનો એક થોડાક નબળા સમાચાર, પોઝિટિવ આયોડી થોડાક સારા સમાચાર આપણા માટે ગણી શકાય 2023ના ચોમાસા માટે. તો આગળ જોવાનું રહેશે આ સ્થિતિઓ કેટલી ઝડપથી બદલે છે, કેટલી ઝડપથી વધે છે કે ઘટે છે, તેના આધારે વધુ ચોક્કસ આપણે આગળ અપડેટો પણ આપતા રહીશું 2023ના ચોમાસાની. તો અત્યારે સામાન્ય ઓલ નીનોની અસરના આધારે આપણે કહી શકીએ કે 2023ના ચોમાસાના પાછલા ગાળામાં થોડી ઘટ રહી શકે વરસાદની. પરંતુ હજુ કોઈ ફાઇનલ ડિસિઝન ન ગણી શકાય, ખૂબ જ વાર છે, હજી લાંબા ગાળાનું આગોતરું એંધાણ છે આ. તો આગળ આપણે આની અપડેટો પણ આપતા રહીશું. તો આવી અપડેટો ખાસ જોવા માટે વિડીયો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફરી મળીશું. આભાર.